નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેમાં સૌરાષ્ટ્રની સરળથી બોલી તેને વિશે અભ્યાસ કરીશું. તેમાં આગળ મેં આપણે જોયું કે ગુજરાતી બોલીઓમાં ઉત્તર ગુજરાતી પટવી બોલી, મધ્ય ગુજરાતી એટલે કે ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતી સુરતી બોલી, હવે આપણે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રી બોલી તેના વિશે અભ્યાસ કરીશું. એમાં પેલું છે એનો ઉચ્ચાર સૌરાષ્ટ્રની બોલી છે, તેમાં સૌરાષ્ટ્રની બોલીમાં આપણે જોઈએ તો એનો ઉચ્ચાર ઈ અને ઓનો ઉચ્ચાર ઉ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઈ, ઉદાહરણ તરીકે જો એ તો ઈ, એ વસ્તુ લેવા જ્ઞાતા જગ્યાએ ઈ વસ્તુ લેવા જ્ઞાતા, ટી તે તો ટી, તેમ તો ટીમ, છોકરા તો છોકરાઓ, ઉ શબ્દ વપરાય છોકરા વ. બીજું છે એનો ઉચ્ચાર અ જેવો થાય છે, એ છે એનો ઉચ્ચાર અ જેવો થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તું શું કરે છે, તો એની જગ્યાએ આવશે તું શું કરો છો, તું શું કરે છે તો એની જગ્યાએ આવશે શું બોલે છે, તું શું કરો છો, છેનો છ, કરેનો કર. ત્રીજું જોઈએ યનો વ્યાપક ઉચ્ચાર થાય છે, ઉદાહરણ તરીકે વાત તો વાત્યું, તમે મારી વાત્યું કરો છો, વાત કરો ને પણ વાત્યું. યનો વ્યાપક ઉચ્ચાર થાય છે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વાતો તો વાત્યું. ચોથું છે અનુનાસિક ઉચ્ચાર વિશેષ સંભળાય છે, અનુનાસિક ઉચ્ચાર છે તે વિશેષ આપણે સંભળાય છે. તો એમાં જોઈએ પાંચમું ચનસો, છનસો, ચનસો શરણાઈનો ત્રણી જગ્યાએ સ બોલે શરણાઈનો, છની જગ્યાએ ષ શરણાઈનો બોલે, જલેબીની જગ્યાએ જમણું, જનું જગ્યાએ ષ અને જ ભેગું ષ, ષ ઉચ્ચાર સંભળાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ચારો એટલે કે શિયાળ, શિયાળ રૂપિયા તમે આપ્યા હતા, ચાર રૂપિયા નહીં પણ શિયાળ રૂપિયા. છોકરો તો છોકરો, તમારો છોકરો બહુ તોફાની છે. જમવું તો જમવું, ચાલો જમવાની બદલે ચાલો જમવા એવો ઉચ્ચાર કરે છે. જલેબીની જગ્યાએ જમણું વાપરે છે, જમવું એની જગ્યાએ જમવું, જમવું એવો ઉચ્ચાર વપરાય છે. છઠું છે કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે, ઉદાહરણ તરીકે જોઈએ તો ગાયો તો ગાયું, બાયો તો બાયું, જૈસું તો જાસ્યું, જૈસું તો જાસ્યું, કરીશું તો કરશું, કરીશું તો શું આવશે કરશું. કેટલાક સાથમાં છે કેટલાક માન્ય ભાષામાં, કેટલાક માન્ય ભાષામાં અથવા અન્ય બોલીઓમાં સાંભળવા મળતા નથી તેવા ઉચ્ચારણો છે. આપણે જોઈએ કેટલાક છે માન્ય ભાષા છે પણ અન્ય બીજી બોલીઓમાં સાંભળવા મળતા નથી તેવા આપણે ઉચ્ચારણો જોઈએ.
तो विद्यार्थी मित्रों आमांथी तमारे सौराष्ट्र सौराष्ट्र बोली